વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અલ્પેશ કથિરિયાની શોધખોળ માટે ક્રાઇમબ્રાન્ચની ટીમ તેના ગામ ગોખરવાડા પહોંચી છે. ક્રાઇમબ્રાન્ચે અલ્પેશના સંબંધીઓની પૂછપરછ કરી હતી, સાથે જ ગામના સરપંચનું પણ ક્રાઇમબ્રાન્ચે નિવેદન નોંધ્યું છે. ગોખરવાડાની આસપાસના ગામોમાં પણ ક્રાઇમબ્રાન્ચની ટીમે શોધખોળ કરી છે. અલ્પેશ કથિરિયાએ આરોપ મૂક્યો છે કે તેને અને તેના પરિવારજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અલ્પેશે ચીમકી ઉચ્ચારી છે કે જો આ હેરાનગતિ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં ભાજપાને તેના માઠા પરિણામ ભોગવવા પડશે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી. દેવેન, અલ્પેશ કથિરિયાની શોધખોળ કરવા માટે અલગ અલગ જગ્યા ઉપર ક્રાઇમબ્રાન્ચ અહીં તપાસ કરી રહી છે, તપાસ ક્યાં પહોંચી દેવેન? કથિરિયા જયારે રાજદ્રોહ કેસની અંદર તેના જામીન રદ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે નાસ્તો ફરે છે. અલગ અલગ ટીમો બનાવીને સુરત પોલીસ દ્વારા જે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે સતત તેના શોધખોળ અત્યારે શરૂ કરી છે. જે પ્રકારે માહિતી મળી છે કે જે અલ્પેશ કથિરિયાનું જે પોતાનું વતન છે ત્યાં ગોખરવાડા જે ગામ છે ત્યાં ગામ પણ પહોંચી હતી, તેમજ તેના અન્ય સંબંધીઓના ગામ પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે, તેમજ સ્થાનિક પોલીસ જે છે તે પણ ત્યાં પહોંચીને અલ્પેશ કથિરિયાને સંદર્ભમાં તેમના સગા સંબંધીઓની સતત પૂછપરછ કરી રહી છે. આ બાબતે અલ્પેશ કથિરિયાએ પોતાનો એક જે ઓડિયો છે તે પણ વાયરલ કર્યો છે અને એમાં પણ તેણે વાત કરી છે કે પોલીસ દ્વારા તેને ખોટી રીતે તેના પરિવારજનોને તેમજ તેમના જે સગા સંબંધીઓ છે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને કાયદો અને જે સત્તા છે તેનો સતત પોલીસ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની જે વાત છે તે અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ જે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચો છે તેની મદદ લઈને પોલીસ જે છે તે અલ્પેશ કથિરિયાને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો જે છે તે શરૂ કર્યા છે. ગઈકાલે પણ અલ્પેશ કથિરિયાનું જે સુરત ખાતેનું ઘર છે ત્યાં આગળ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને આસપાસના લોકોને પણ નિવેદનો લેવાનો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બિલકુલ, આભાર દેવી.